નમસ્કાર નમો નમ કેમ છો મારા વાલા આજે હું તમારા છું સમાસ સમાસનો પ્રકાર આજે જોવાના છીએ એની શોર્ટકટ દેવાનો જો કે જો આ ખબર પડી ગઈ ને તો તમને કોઈ પણ એક માર્ક લેવાથી રોકી શકશે નહીં હે ને આવું કેમ બોલવું અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ ભાષાઓ મગજમાં ઘુસતી જાય તો આપણે શોર્ટકટ શીખવાના જઈને આપણું મૂળ સૂત્ર ધડબડાટીને ધણાજીરું ભૂકા કાટ નાખવાના છે આની અંદર શું છે આપણે આ જોવું છે બરાબર તો આની અંદર આપણને એટલી તો ખબર પડવી જ બાળકો કે આપણે આ લેવું છે દ્વંદ્વ સમાસ દ્વંદ્વ સમાસ એટલે શું તમે કોઈ ભેગા બાઈ જાવ પહેલાં મને હાકે નાખ્યો કોમેન્ટમાં કહેજો કોક ભેગા તો આવળા થયા તો આવળામાં એકાદી વાર કોક ભેગા તો ધડબળાટી બોલાવી હશે ને કોક ભેગા તો બાઈ જાય હશે ને બથોમ બથી હવે ઈ બે જણા ભેગા મળીઓને બાજે છે એને દ્વંદ્વ કહેવાય એને દ્વંદ્વ યુદ્ધ કહેવાય બાજો છો ને હા એને શું કહેવાય જોડકું કહેવાય તો આનો એક પેલો અર્થ એવો થયો દ્વંદ્વ સમાસ જે છે એનો અર્થ થાય જોડકું બે ભેગા થઈને જે કામ કરે બાજતા હોય કોઈ પણ ક્રિયા થતી હોય એને દ્વંદ્વ કહેવાય હવે એમ કીધું કે બે કે તેથી વધારે વસ્તુઓ કે વ્યક્તિઓ દર્શાવતા શબ્દો કેટલા હોય બે હોય કે તેથી વધારે જ્યારે ભેગા થાય અને સમૂહમાં અર્થ વ્યક્ત કરે બધાય નો અર્થ એક જ નીકળે એને શું કહેવામાં આવે છે દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે હું કીધું બે હોય બે કરતા વધારે હોય તો આપણે એને દ્વંદ્વ સમાસ કહેવાય બંને પદ પ્રધાન તમે આમાં એમનો કહ્યું કે આ માળાનું આલેખ ઘરમાં બે માણા હોય તો આપણે કઈ કોનું આલેખ કે ઘરવાળીનું ચાલો આના ઘરમાં હે ને એવું નહીં અહીંયા બેય માળાનું ચાલે ઘરવાળાનું ચાલે ઘરવાળીનું ચાલે એકય ગોણ નથી બેમાંથી એક એનું નો હાલ એવું નથી બેય પદ મુખ્ય છે બેય પદ પ્રધાન છે અંતિમ પદના લિંગ પ્રમાણે જ સમાસ બને હવે અહીંયા નામ આપ્યા હોય આ એક પદ ને આ બીજું પદ તો બીજા પદમાં જે લિંગ હોય પુલ્લિંગ હોય સ્ત્રીલિંગ હોય નપુષકલિંગ હોય એના આધારે જ આનો જવાબ મળે એના આધારે જ આવડા સમાજથી ક્લિયર થાય ખબર પડી તમે કહો ના સાહેબ કશું સમજાતું નહીં સમનું કરવું આમાં તો હવે આપણે એનું જોઈ નેક્સ્ટ સમાસ શીખવા છે તો એનો પહેલો આપણે જોઈ છે દ્વંદ્વ તો દ્વંદ્વના ભાગ કેટલા પડી ગયા એકડો ના બગડો ના તગડો કેટલા સમાસ છે ત્રણ એમાંથી આ સમાસ તમને બહુ ઓછો કે ભાઈ કે ભાઈ કે દેખાય ચિંતા નહીં કરવાની આપણે કલવા છે બે સમાસ અગત્યના છે પહેલો બીજો છમાહાર દ્વંદ્વ છમાચ ને ઇટલેટલ દ્વંદ્વ છમાચ કયો શીખશું આપણે બાળકો સમાહાર અને ઇત્રેતર તો કાંઈ બહુ જાજો એમાં કાંઈ ડિફરન્ટ નથી એટલે ચિંતા ના કરો ઓપ્શન આપશે તો એમાં આવી રીતે નહીં દે કે સમાહાર દ્વંદ્વ કરો ઇત્ર દ્વંદ્વ કરો કોઈ પણ એક જ દીધો હશે પણ દ્વંદ્વ કોને કહેવાય નહીં આપણે ભાન પડવી જોઈએ હવે પેલા દ્વંદ્વ કોને કહેવાય નહીં આપણે શીખીએ

બંને પદ કેવા હોય એકબીજાથી વિપરીત હોય આ આમ હોય તો ઓલો આમ હોય હે ને બે એકબીજાથી કેવા હોય ઊંધા હોય વિપરીત હોય બીજું બંને પદમાં સંબંધ હોય બે વચ્ચે કાંઈક ને કાંઈક સંબંધ હોય કાંઈક ને ક્યાંક એ બેયને ક્યાંક ને ક્યાંકથી કનેક્ટ થયેલા હોય સમાજમાં જો બે પદ હોય તો દ્વિવચન થાય આ યાદ રાખવાનું જો બે જ શબ્દ હોય તો દ્વિવચન થાય અને બે કરતાં વધુ હોય તો બહુવચન થાય એક જ વસ્તુ યાદ રાખવાની બે શબ્દ દ્વિવચન બે કરતાં વધુ હોય તો બહુ વચન કઈની વાત કરી છે ઇત્રેતરમાં બરાબર બે શબ્દ હોય તો દ્વિ અને બે કરતા વધુ હોય તો બહુ તમે કહો સાહેબ ઉદાહરણ આપો એક્ઝામ્પલ સમજાવો તો ખબર પડે કે આમાં ચમનું થાય નિયમ તો સમજાય જ પણ જ્યારે આમાં શબ્દ આવે તો ભેગું નથી થતું શબ્દ આવો તમને દીધો સીતારામૌ આવો આપણને શબ્દ દીધો સીતારામૌ હવે અહીંયા શબ્દ જુઓ સીતા ચ રામ ચ આ એનું છૂટું પડ્યું પણ આપણે યાદ રાખવાનું છે કે આપણે ક્યાંય છૂટા પાડવાના થા નહીં આપણને પરીક્ષામાં આવું દીધું હશે સીતા રામ તો આપણે વિચારવાનું શું થાય તો કે સીતા અને રામ જો એના એ દ્વિવચન કર્યું તમે પાછા એમ કહો સાહેબ તમે નિયમ પ્રમાણે સમજાવો શોર્ટકટ તો હમણાં કહેશો જ રામો તમે ઓલો રામ વાળું ટેબલ ભણ્યા તેમાં આવી રીતે આવતું હતું રામ રામ ઓવ હા આવી રીતે આવતું હતું આવતું હતું તો અહીંયા જુઓ બે વચન

માતા ચ પિતા ચ તો પિતા પુલ્લિંગ શબ્દ આવી ગયો તો માતા પિતરો હવે અહીં જોજો ફલાણી ચ પુષ્પાણી ચ બહુ સાહેબ કહેતા હતા ને કે ઉપર રામ રામ હવે અહીંયા તો એવું આવ્યું નહી સાહેબ ફલાણી ચ પુષ્પાણી ચ ફલ પુષ્પાણી થઈ ગયું એવું કેમ તો ભાઈ બાપા નપુ સકલિંગ છે ફળ કેવું પુષ્પ કેવું પૂછતા કેવું પૂછતા જવાબ આવે તમે જોયા ફલાની કીધો એટલે ઘણા બધા ફળો કીધા અહીંયા પુષ્પાણી કીધો એટલે ઘણા બધા પુષ્પો કીધા તો બહુવચન થયું ને તો આપણે યાદ કરો નિયમ કે ભાઈ દ્વિવચન હોય બે હોય તો દ્વિવચન બહુવચન હોય એટલે કે ત્રણ બે કરતા વધારે હોય બહુ વચન થાય બે કરતા વધારે બહુ વચન તો અહીંયા ફલ પુષ્પ હોય તો શું થઈ ગયું સીધી વસ્તુ સિમ્પલ તમે જોવો ત્રીજું સમજાય આ બધા ઋતુઓના નામ છે હેમંત અને શિશિર અને વસંત હવે એમે છેલ્લે શું કરીને કસંતા હા પાછું તમને સાહેબ એવું કેમ કર્યું રામ રામો આપણે ત્રીજ બહુવચન છે આ એકડો એક વચન આ બગડો દ્વિવચન અને બહુવચન બે કરતા વધારે થઈ ગયા તો જ્યારે બહુ વચન હોય ત્યારે બહુવચન તો 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 હતું વસંત વસંતા નો મારા હા બહુ કોમેન્ટમાં મૂકો સમજાય છે એમ કયો તો તમારા માટે નવો પાર્ટ આવે તમે આ આમાં મોટા યાર બેઠા બેઠા હલાવશો તો આ અઘરો ટોપિક છે અને મજાક મજાકમાં તમને શીખવાડી દઈશ તમે એમ કહો વાહ સાહેબ વાહ કયો સમાસ ને જોયો ઇતરેતર દ્વંદ્વ સમાસ જોયો હવે આપણને ખબર પડી ગઈ કે બે શબ્દ હોય તો દ્વિવચન બે કરતા વધારે હોય તો બહુવચન યા પ્રમાણે મૂકી દેવાનું પણ આપણને તો આવા શબ્દો દીધા હશે તો આપણે યાદ એટલું રાખવાનું કે આમાં વચ્ચે અને આવ્યો કે ન આવ્યો અને બધાય જોવો એકબીજાના સંબંધ ધરાવતા છે સીતાને રામને સંબંધ છે

એકદમ સહેલો આપણે બધાયમાં ગુજરાતી તો બાળકો એક જ વસ્તુ યાદ રાખવાની શું યાદ રાખવાની અને અને કે આટલું જ યાદ રાખો એટલે આપણો બેડો પાર ચલો જોઈ શું છે સમાહાર દ્વંદ્વોમાં સમસ્ત પદ ભેગા કરી એક સામૂહિક અર્થ પ્રગટ કરવામાં આવે કેટલા બધાય અર્થને ભેગા કરીને એક અર્થ પ્રગટ કરવામાં આવે છે તેને કહેવાય બધાય અર્થને ભેગા કર્યા ખીચડી બનાવીને એમ

આહાર નિદ્રા ને ભય આહાર નિદ્રા ભય મેથુ નહીં છ ત્યાં તમે ત્રણ શબ્દ આહાર નિદ્રા ને ભય ત્યાં છેલે જો આહાર નિદ્રા અને ભયમ તો આપણને આ શબ્દ મળ્યો પોપમ પોપમ હું મળ્યો છેલ્લે એમ મ મળ્યો એમ મારજારાહા મુશિકાહા એ ઉંદેડા અને બિલાડાઓ ત્યાં છેલ્લે જો મારજાર મુશિકમ આપણને છેલ્લે હું મળ્યો પોપોમ પોપોમ મ મળ્યો શીતમ ચ ઉષ્ણમ ચ ઠંડુ અને ગરમ શીતોષ્ણમ આપણને છેલે હું મળ્યો પોપોમ પોપોમ હું મળ્યો મ મળ્યો એટલે મારા બાળકો એક સીધીન સિમ્પલ વાતને ભેજામાં ઉતારી દો કે જીવનની માલી પર આપણને જ્યારે મ દેખાય શબ્દના ખૂણે તો આપણે સમજી લેવાનું કે એના સમાહાર દ્વંદ્વ સમાસ કહેવાય આટલું જ છે તમે કહો હું હા બસ કાઈ લાંબુ નથી આટલું કરી લ્યો એટલે આપણો બેડો ફરતા વાયા વાયા અત્યારે મારી ચેનલ પર પહોંચી ગયા હોય અને હજુ સુધી તમે લાલ બટનને દબાવ્યું હોય તો જલ્દીથી દબાવી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મારા વિડીયોને હું જો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટમાં મળીએ ત્યાં સુધી બધાને થેન્ક યુ જય હિન્દ